नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र पाठ नंबर 10 अंदाजपत्र। गया वीडियो के अंदर आपने असमतोल अंदाजपत्र से एना बेटा बे प्रकार खाद्यान्न अंदाजपत्र अने पूर्वांचल अंदाजपत्र एना फायदा अने एना गैरफायदा एनो आपने अभ्यास कर्यो। आ वीडियो के अंदर आपने अंदाजपत्र ना खाताओ एक छे आवक बाजू अने खर्च बाजू अने एनी अंदर बीजा बे पेटा प्रकारो छे महसूली आवक मूड़ी आवक महसूली खर्च अने मूड़ी खर्च एनो आपणे વિગતવાર અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ચોપડીના પેજ નંબર 109 ઉપર ખાસ ધ્યાન આપો। એમાં અંદાજપત્રના ખાતાઓ છે, એકાઉન્ટ્સ ઓફ બજેટ, કે અંદાજપત્રની સમજૂતી મેળવવા માટે વિવિધ ખાતાની સમજૂતી તમારે મેળવવી જરૂરી છે। કે એકાઉન્ટિંગ રીતે અંદાજપત્રના હિસાબી ખાતાને મુખ્ય બે ભાગ પડે છે, કે એક જમા બાજુ જ્યાં રાજ્યની આવક નોંધાય છે અને એક ખર્ચ બાજુ જ્યાં રાજ્યના ખર્ચ નોંધાય છે। એટલે સાધારણ રીતે આપણે જ્યારે નામાના પુસ્તકનો વિષય છે એકાઉન્ટ, એની અંદર આપણે ભણતા હોય હિસાબી દ્રષ્ટિએ આપણે જમા બાજુ અને ઉધાર બાજુ એ બે બાજુ હોય છે। જમા બાજુની અંદર આપણને ખબર છે રાજ્યની આવક નોંધાય છે, જ્યારે ખર્ચ બાજુ રાજ્યના ખર્ચાઓ નોંધાય છે। એટલે આવક અને ખર્ચની બંને બાજુના મુખ્ય પાસા આપણે આ મુજબ આપણે અભ્યાસ કરવાના છે। એમાં સૌથી પહેલા આપણે જોશું આવક બાજુ, કે અંદાજપત્રની આવક બાજુએ બે ભાગ પડી શકાય, એક મહેસૂલી આવક અને મૂડી આવક। તો સૌથી પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો મહેસૂલી આવક। મહેસૂલી આવક કે સરકારની પ્રત્યક્ષ અથવા પરોક્ષ કરવેરા દ્વારા જે આવક થાય છે, જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવક એને પ્રાપ્ત થાય છે, કે તદુપરાંત વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે જે રકમ મળે છે તે મહેસૂલી આવક છે। મહેસૂલી આવક એટલે શું? કે જે સરકાર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જે કરવેરા દ્વારા આવક મેળવે છે, તદુપરાંત જાહેર ક્ષેત્રના નફા પેટે એની જે આવક મળે છે, તદુપરાંત વિવિધ પ્રકારની કોઈ ફી છે એ દંડ, વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે જે રકમ પ્રાપ્ત થાય છે, આ બધી આવકનું શું કહેવું આપણે મહેસૂલી આવક કહેવું। આથી આવક ચાલુ વર્ષની પ્રવૃત્તિઓથી પ્રાપ્ત થતી ગણાય છે, કે જે વર્ષ કન્ટિન્યુ ચાલુ છે એમાંથી મળતી પ્રવૃત્તિમાંથી આવક એ ગણાય છે, એને મહેસૂલી આવક કહેવામાં આવે છે। આ હતી વિદ્યાર્થી મિત્રો મહેસૂલી આવક। હવે આપણે જોઈએ મૂડી આવક, કે રાજ્ય દેશના બજારમાંથી અને વિદેશમાંથી કોઈ મેળવેલી લોન હોય, મધ્યસ્થ બેંકમાંથી, એટલે કે આપણી મધ્યસ્થ બેંક કહી છે તો કે આરબીઆઈ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે એ મધ્યસ્થ બેંકમાંથી લીધેલ કરજ છે હોય તથા ટ્રેઝરી બિલોના વેચાણ છે, તેમજ વિમૂડીકરણમાંથી થતી આવક મૂડી ખાતાની આવકો છે। વિમૂડીકરણ છે એ આપણે અગાઉ ચેપ્ટરમાં ભણી ગયા છે, અગાઉ તો આપણને યાદ હોવું જોઈએ વિમૂડીકરણ શું છે, તો એ ટ્રેઝરી બિલોના વેચાણ તેમજ વિમૂડીકરણમાંથી થતી આવક મૂડી ખાતાની આવકો છે। વિમૂડીકરણમાં એવું થાય કે ઘણી વખત જાહેર ક્ષેત્રનો ફાળો અમુક ફાળો ખાનગી ક્ષેત્રને આપી દેવામાં આવે, અમુક ફાળો ખાનગી ક્ષેત્રનો જાહેર ક્ષેત્ર લઈ દે એવું બની શકે, તો એ આવકમાં શું છે તો કે વિમૂડીકરણ કહેવાય, તો કે વિમૂડીકરણમાંથી થતી આવકો છે, ટ્રેઝરી બિલોના વેચાણ છે, કોઈ આપણે લોન લઈએ છીએ, મધ્યસ્થ બેંક પાસે કોઈ કરજ છે, લીધેલ કરજ છે, એને પણ આપણે મૂડી આવક તરીકે ગણવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અંદાજપત્રના જે બે ખાતાઓ છે આવક અને ખર્ચ બાજુ, એમાં પહેલા આપણે જોયું આવક બાજુ અને આવક બાજુ શું હોય તો કે મહેસૂલી આવક અને બીજી છે મૂડી આવક, આ બે પેટા પ્રકારો છે એ આપણે જોયા। હવે ખર્ચ બાજુ જોવાનું છે, તો ખર્ચ બાજુ પહેલા જોઈએ તો અંદાજપત્રની ખર્ચ બાજુને બે ભાગમાં મૂકી શકાય। અંદાજપત્ર એ આવકની જેમ જ ખર્ચ બાજુને આપણે બે વિભાગમાં આપણે વહેંચી દીધું, એક છે મહેસૂલી ખર્ચ અને બીજું છે મૂડી ખર્ચ। હવે પહેલા આપણે મહેસૂલી ખર્ચ જોઈ લઈએ, કે સરકાર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે, સરકાર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે, જેમ કે કર્મચારીને પગાર ભથ્થા ચૂકવવા, રાજ્યોને કોઈ રાજ્ય છે તો રાજ્યને મદદ કરવી આપે, સંરક્ષણ સબસિડી વગેરે માટે જે ખર્ચ કરે છે એને શું કહેવાશે તો કે મહેસૂલી ખર્ચ। મહેસૂલી ખર્ચ સરકાર વિવિધ સેવાઓ પાછળ કરે છે, જેમ કે કર્મચારીને પગાર ચૂકવવા ભથ્થા ચૂકવવા, તદુપરાંત રાજ્યો છે એ અલગ અલગ રાજ્યોને મદદ કરવી, સંરક્ષણને મદદ કરવી, તદુપરાંત સબસિડી આપવી, તો આ બધા ખર્ચ છે
એનો સમાવેશ છે એ મહેસૂલી ખર્ચમાં કરવામાં આવે છે તો આ હતું મહેસૂલી ખર્ચ હવે આપણે જોઈએ મૂડી ખર્ચ કે સરકાર દેવાની ચૂકવણી કરે છે કે સરકારે કોઈ દેવો ભરી હોય તો દેવાની ચૂકવણી કરે છે રાજ્ય સરકાર અન્યને જે ફરજ આપે છે કે સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે મૂડી ખર્ચ કરે તો તે મૂડી ખાતાનો ખર્ચ કહે છે સરકાર સરકારે કોઈ દેવો લીધેલી હોય તો દેવાની ચૂકવણી કરે છે તો ઉપરાંત રાજ્ય સરકારો છે અન્યને જે ફરજ આપે છે એ ખર્ચ મૂડી ખર્ચ કહે તો ઉપરાંત સંરક્ષણ અને સામાજિક ક્ષેત્રે કંઈ ખર્ચ કરે છે તો એ પણ ખર્ચ મૂડી ખર્ચ કહેવાશે કે તો આ ખર્ચનો સમાવેશ આપણે મૂડી ખાતાના ખર્ચ તરીકે ગણવામાં આવે છે કે આ માંગદારી પત્રને બે ખાતામાં વહેંચી શકાય એક છે મહેસૂલી ખાતું જ્યાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની નોંધણી થાય છે કે અને બીજું છે મૂડી ખાતું જ્યાં મૂડી ખર્ચ અને મૂડી આવક અને મૂડી ખર્ચ નોંધવામાં આવે છે હવે એને શું કીધું છે સમજીએ છેલ્લી લાઈનમાં કે બે ખાતામાં વહેંચી નહીં કે છે મતલબ એક મહેસૂલી ખાતું એમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ અને બીજું છે મૂડી ખાતું એની અંદર મૂડી આવક અને મૂડી ખર્ચ એને એ રીતે ડિવાઈડ કર્યા છે ભાગ કર્યા છે અંદાજ પત્રને એ રીતે એને ભાગ કર્યા છે કે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર અંદાજ પત્રના ખાતા તો કે કેટલા છે તો કે બે આવક અને ખર્ચ આવકમાં રાજ્ય સરકાર જે આવક કરે છે એ જે આવકો થાય છે એ આવકો જમા બાજુ થાય છે અને જે ખર્ચ કરે છે ઉધાર બાજુ આવકની અંદર મહેસૂલી આવક અને મૂડી આવક એ જ રીતે ખર્ચ બાજુ છે એમને સાથે જાવક નોંધાય છે તો એ ખર્ચ બાજુ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ પણ હજી આપણે આગળ વિચારીએ તો છેલ્લે લખેલું છે કે અંદાજપત્રને ફરી પાછા બે ભાગમાં વહેંચાય છે એક મહેસૂલી ખાતું એની અંદર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ અને બીજું છે મૂડી ખાતું એની અંદર મૂડી આવક અને મૂડી ખર્ચ આ અંદાજપત્રના ખાતાનો આપણે અભ્યાસ કર્યો આવનારી વિડીયોની અંદર વસ્તુ અને સેવાઓનો કર જે જીએસટી તરીકે આપણને અમલમાં આવ્યું છે એ નવી બુક પ્રમાણે છે તો એ નવી બુક પ્રમાણે ખાસ નોંધ કરવાની છે એટલે કે જૂની બુકમાં વસ્તુ અને સેવાઓનો જે કર છે જીએસટી સહિત જે આપેલું છે એ આપેલું નથી તો નવી બુક પ્રમાણે